राज्य में एरपोर्ट सामन एसटी बस स्टेड नव निर्माण कर भावनगर मुख्य एसटी बस स्टेड रूपया 10 करोड़ खर्चे नवनिर्माण कर परंतु मैनेजमेंट अभाव थी एक वर्ष में एसटी बस स्टेड है दुर्दशा थी गई है जो समग्र विगत आ खास अहवाल में भावनगर में एसटी बस स्टेड की दुर्दशा बस स्टेड 10.65 करोड़ खर्चे करायु नवनिर्माण स्टील बाकड़ा आधुनिक पंखाओं करायो समावेश बस स्टेड में 3 पंखा महीनाओं बंद हालत में विरोध पक्षे आ मुद्दे सरकार पर कर्या आकरा प्रहार बस स्टेड काम पूर्ण नहीं थाय तो आंदोलन की चीमकी भावनगर अत्याधुनिक एसटी बस स्टेड बनाव्या बाद प्रवासी अनेक प्रश्नों सामनो करी रह्या छे। प्रवासी ने श्रेष्ठ सुविधा आपवामां तंत्र नीरस थई होय तेवुं लागी रह्युं छे। एसटी स्टेड में बेसवा माटे बाकड़ा तो छे परंतु मोटा भागना तूटी गया छे। लाखों रूपियाना पंखा महीनाओथी बंद हालत में छे। वावाझोड़ामां उड़ी गयेल केपोनीमां काम माटे एक वर्षथी एसटी ने कोई एजेंसी मळेल ज नथी। हजू सुधी तंत्र द्वारा मात्र टेंडर प्रक्रिया करवामां आवी रही छे त्यारे विरोध पक्षे आ मुद्दे सरकार पर आकरा प्रहार कर्या हता तेमज तात्कालिक आ तमाम काम पूर्ण करवामां आवे तेवी मांग पण करी हती तेमज एसटी बस स्टेशननुं काम पूर्ण करवामां नहीं आवे तो आवनारा समयमां उग्र आंदोलन करवानी चीमकी पण उच्चारवामां आवी हती। भावनगरने जे फेसिलिटी मळवी पड़े ई मळती नथी, खास करीने जे बाकडाओ हजी वर्ष पहेला उद्घाटन नथी थयुं तो बाकडाओ तूटी गया। 2.5 लाख नो एक पंखो एवा पंखा नाख्या छे छता आ पंखा बंद हालत में छे अने बार कोई भी एटले देशी भाषा में आपणे छापरा के उड़ी गया छे। ज्यारे तमे पूछो छो अधिकारी त्यारे एम के छापरा उड़ी गया छे अने हजी एम के एजेंसी ने कोई एजेंसी तैयार नथी थाय कॉन्ट्राक्ट राखवा माटे। शा माटे लोकोने मुश्किली वेठवी पड़े छे? अहींया जे लोको आवे छे ने वेटिंग रूम नी सुविधा पण प्राप्त थती नथी, शा माटे नहीं? તમે કરોડો રૂપિયા વાપર્યા છે તો આ લોકોના પૈસા છે, ત્યારે લોકોને ફેસિલિટી તાત્કાલિક બેઝ પંખા પણ ચાલુ કરવા પડે, છાપરા પણ નાખવા પડે, તાત્કાલિક ફેસિલિટી આ પ્રજાજનોને આપવી પડે એવી અમારી માગણી છે અને આગામી સમયમાં આ પૂર્ણ નહીં થાય તો અમે ગાંધી માર્ગે આંદોલન પણ કરવાના છે। પંખાનો ગેરંટી પણ નથી, એમાં અલગ અલગ પાર્ટસ આવે છે, એનો કોઈ ગેરંટી પણ હોતો નથી અને જે પંખા બંધ થઈ ગયા છે ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફોલ્ટ જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જે પીજીવીસીએલમાંથી કેબલ બદલવાનું કામગીરી ચાલુ હતી, જેસીબી હતી, એ કેબલનો ફોલ્ટ થવાના કારણે પંખા બંધ થઈ ગયા છે, જેની જાણ આપણે પીજીવીસીએલમાં કરેલી છે, જેથી આપણે એને આપણે ટેન્ડર કરીને કરાવવું પડે એમ છે। પંખા બંધ છે એના માટેની કાર્યવાહી ચાલુ છે, ટેન્ડર પ્રોસેસ થઈ ગયો છે, ટૂંક સમય ટેન્ડર કોઈ રિપેર કરવામાં આવશે, પ્લસ જે કેનોપી તૂટી ગઈ છે એ વાવાઝોડા કારણે તૂટી ગઈ છે અને એનો પણ ટેન્ડર પ્રોસેસ થઈ ગયો છે, ટેન્ડર ખુલશે અને રિપેરિંગ કરી દેવામાં આવશે અને બાકડા રિપેર કરવા માટે લોકલ પાર્ટીને બોલાવીને રિપેરિંગ કાર્યવાહી ચાલુ છે। ભાવનગર બસ સ્ટેન્ડનું 10.65 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને બેસવા માટે સ્ટીલના બાકડા, આધુનિક પંખા તેમજ હાઈફાઈ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જ્યારે હાલની પરિસ્થિતિમાં 3 પંખા મહિનાઓથી બંધ હાલતમાં પડ્યા છે, સ્ટીલના બાકડા પણ તૂટી ગયેલા છે તેમજ પ્લેટફોર્મ પર બસને છાયડો આપતી કેનોપી પણ 1 વર્ષ કરતાં વધારે સમયથી તૂટી ગયેલ છે, તેમ છતાં અધિકારીના પેટનું પાણી પણ નથી હલતું। જો કે એસટી નિયામક મીડિયા સમક્ષ એટીટ્યૂડથી કામ આપી દીધેલ છે તેવું જણાવી રહ્યા છે, પરંતુ નબળા કામ માટે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે ખુલાસો નહોતો કર્યો। રાજ્ય સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે જે નવીનીકરણ કરવામાં આવ્યા છે તેની અંદર રાજ્યભરની અંદર તમામ જે બસ સ્ટેન્ડો છે, એસટી બસ સ્ટેન્ડો, તેને હાઈટેક કરીને એરપોર્ટ જેવી સુવિધા આપવાની જે વાત હતી તેને લઈને ભાવનગરમાં પણ કરોડોના ખર્ચે એસટી નિગમની જે એસટી બસ સ્ટેન્ડ છે તેનું નવું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ એસટી બસ સ્ટેન્ડનું આ જે કહી શકાય કે જે ઉદ્ઘાટન છે, જે નિર્માણ છે તે કર્યા બાદ જે પંખાઓ લાગેલા છે તેવા પંખાની અંદાજે કિંમત 2.5 લાખ રૂપિયા છે, તેવા 3 પંખા લાંબા સમયથી બંધ છે, તેમજ જે રીતના જે બાકડા મુસાફરીઓને બેસવા માટે જે મૂકવામાં આવતા હોય છે તે તમામે તમામ હાલ તૂટી જવાના જે કિસ્સાઓ છે સામે આવ્યા છે। આપણે જે જોઈ શકીએ છીએ કે જે આ બાકડો છે જે આખો જે છે તૂટી ગયેલો છે, તો જે મુસાફરીને અહીંયા બેસવામાં પણ મુશ્કેલી પડે છે, અનેક બાકડાઓ જે છે તે તૂટીને અત્યારે હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં થઈ ગયા છે। વિકાસના કામો તો થાય છે, પરંતુ જે ગુણવત્તાવાળા અને કહી શકાય કે ગુણવત્તા અને જે યોગ્ય જે પૈસા ખર્ચવામાં આવે સરકાર દ્વારા તેનું કામ જો મળવું જોઈએ તે નથી મળતું। હાલ જે રીતના
एसटी ની અંદર જે પંખાઓ બંધ થઈ ગયા છે, બાકડાઓ તૂટી ગયા છે, જ્યાં ત્યાં જે ગંદકીનો અભાવ છે, ગંદકી છે તે જોવા મળી રહી છે. તેમજ જે બસ સ્ટેન્ડની બહાર હું દેખાડવા માંગીશ કે જે ભીડ છે તે બાકડા તૂટેલા હોવાથી બહારની સાઈડ ઊભી રહી છે. અગાઉ પણ રાજ્યમાં અનેક કિસ્સાઓ બસ સ્ટેન્ડમાં બની ગયા છે કે જે બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ ઉપર જે વ્યવસાપર ઊભા હોય અચાનક બસ આવવાથી દુર્ઘટના પણ સર્જાઈ છે. ત્યારે ભાવનગરમાં પણ આવી દુર્ઘટના રાહ જોતી હોય તેવા દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે ખાસ કરીને જે રીતના વિકાસના કામોમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ જે ખર્ચો છે તે લેખે નથી લાગતો, કારણ કે જે કામ કરવામાં આવે છે તે નબળી ગુણવત્તાના કરવામાં આવે છે. ત્યારે વિરોધ પક્ષ પણ આવા કામને લઈને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર હવે આ જે કામ કરે છે તેની અંદર જે યોગ્ય ગુણવત્તાવાળું કામ કરવું જોઈએ તેવાના નિયમો લઈને જે એજન્સીઓ છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે કે નહીં. વિશાલ રાઠવાર સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.